नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ विद्यालय मोरबी। ऑनलाइन एजुकेशन में धोरण 9 अंदर आपणे चेप्टर 13 आपणे शा माटे मांदा पड़ीए छीए, तो तेनी अंदर आपणे छे ए रोग अटकाववाना सिद्धांतो छे ए टॉपिक आपणे जोता था, जेनी अंदर आपणे आगळ वधीए के रोग अटकाववाना सिद्धांतो छे के जेनुं हजी पण आपणे विस्तारवाइज माहिती मेळवीए। तो આગળ છે એ આપણે જોઈએ કે પેરેગ્રાફ નંબર છે, અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ તો એનું કારણ એ છે, એટલે કે લાસ્ટમાં આપણે જોયું હતું કે કોઈ પણ એક વ્યક્તિને રોગ લાગુ પડ્યો હોય તો એની જે અસર છે જે બીજા કેટલાય વ્યક્તિઓને પણ લાગુ પડી શકે છે, અને એમાંના કેટલાક વ્યક્તિ એવા પણ હોય છે કે જેને એ રોગ છે એ લાગુ પડતો જ ના હોય। જેમ કે ઉદાહરણ તરીકે 50 લોકોનું એક ગ્રુપ છે, હવે એ ગ્રુપની અંદર એક વ્યક્તિને ધારો કે કોઈ એક રોગ લાગુ પડેલો છે, કે એક વ્યક્તિને રોગ કોઈ લાગુ પડ્યો છે, તો એ વ્યક્તિના રોગના જે કારકો છે કે જેને લીધે છે એ રોગના કારકોને લીધે એ રોગ બીજા કોઈ વ્યક્તિને પણ થઈ શકે છે એ 50 ગ્રુપની અંદર, પણ તેમાંથી કેટલાક વ્યક્તિઓ એવા પણ હોય છે કે જેને રોગની કાંઈ પણ જાતની અસર થતી ન પણ હોય, તો એના પાછળનું કારણ શું છે કે એક વ્યક્તિને રોગ થતો નથી જ્યારે બીજા વ્યક્તિને રોગ થાય છે, તો એની આપણે વિસ્તારવાઇઝ ચર્ચા છે આ પેરેગ્રાફમાં જોવાની છે। તો સ્ટાર્ટ કરીએ તો એનું કારણ એ છે કે આપણા શરીરમાં આવેલું રોગ પ્રતિકારક તંત્ર જે રોગકારકો સામે લડતું રહે છે, એટલે કે દરેક વ્યક્તિ હોય તો દરેક વ્યક્તિની અંદર રોગ સામે રક્ષણ આપવા માટે એક રોગ પ્રતિકારક તંત્ર હોય છે, અને એ રોગ પ્રતિકારક તંત્ર જે આપણા શરીરમાં રોગ સામે છે એ લડત આપતું હોય છે। હવે તે કઈ રીતે લડત આપે છે, તો તે આપણા શરીરમાં વિશિષ્ટ કોષો હોય છે, એટલે કે રોગ પ્રતિકારક તંત્રની અંદર જેવા વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા હોય છે, અને જે રોગકારકોને મારી નાખે છે, અને આપણા શરીરમાં જેવા કે કોઈ સંસર્ગજન્ય રોગકારકો આવે છે કે તરત જ આ કોષો છે એ સક્રિય થઈ જાય છે, એટલે કે રોગ પ્રતિકારક તંત્રનું કાર્ય એ કે કોઈ સંસર્ગજન્ય રોગોના કારકો હોય એ જ્યારે કોઈ શરીરમાં દાખલ થાય છે ત્યારે એ રોગ પ્રતિકારક તંત્રના જે કોષો છે એ તરત જ સક્રિય થઈ જાય છે। હવે કોષો જ્યારે સક્રિય થઈ જાય તો એ કોષો જે રોગ પ્રતિકારક તંત્રના કોષો છે એ રોગ સામે છે એ લડત આપે છે, જેમાં જો તેઓ તેમને મારી નાખે તો રોગ થતો નથી, એટલે કે રોગ પ્રતિકારક તંત્રના કોષો છે એ રોગના કારકોને જો શરીરમાં મારી નાખે તો રોગ થતો નથી, અને જો મારવામાં તે અસફળ થાય તો રોગ થવાના કારણો છે એ વધી જાય છે। જેમ કે પ્રતિકારક કોષો છે એ સંક્રમણને ફેલાતા પહેલાં તેઓનો નાશ કરી નાખે છે, એટલે કે પ્રતિકારક તંત્રના જે કોષો આવેલા છે શરીરમાં એ જ્યાં રોગ ફેલાય તે પહેલાં જ એ કોષોને છે એ નાશ કરવાની તે ક્ષમતા ધરાવતો હોય, પછી દરેક શરીરમાં જે રોગ પ્રતિકારક તંત્રના કોષો છે એની જે ક્ષમતા છે એ બધામાં અલગ અલગ પ્રકારની હોય છે। એટલા જ માટે 50 ગ્રુપમાં કોઈક વ્યક્તિને રોગ થાય છે તો એના પાછળનું કારણ છે કે એનું રોગ પ્રતિકારક તંત્ર એટલું બધું કાર્ય કરતું નથી, જ્યારે કોઈક વ્યક્તિને રોગ થતો નથી તેમ કહી શકાય કે એનું રોગ પ્રતિકારક તંત્ર જે છે એ સરળતાથી કાર્ય કરે છે અને સારું કાર્ય કરે છે। જેમ કે પહેલાં આપણે જોયું કે રોગકારકોની સંખ્યા નિયંત્રિત થઈ જાય તો રોગની અભિવ્યક્તિ ખૂબ જ ઓછી થાય છે, એટલે કે જો રોગકારકોની સંખ્યા નિયંત્રિત એટલે કે કાબૂમાં આવી જાય, શરીરના રોગ પ્રતિકારક તંત્ર તેને રોકવામાં સફળ થઈ જાય તો રોગની જે અભિવ્યક્તિ છે એ ખૂબ જ ઘટી જાય છે, એટલે કે ઓછી થાય છે। તેમજ સંસર્ગજન્ય એટલે કે ચેપી રોગકારકોથી સંક્રમિત થવાનો અર્થ એ નથી કે આપણને કોઈ વિશેષ બીમારી થઈ શકે છે, એટલે કે સંસર્ગજન્ય રોગ હોય ચેપી રોગ હોય તેને સંક્રમિત થવાથી એવું ન સમજવું કે કોઈ ગંભીર બીમારી છે એ થઈ શકે છે, એ નોર્મલ બીમારી પણ હોઈ શકે છે। જેમ કે નેક્સ્ટ પેરેગ્રાફમાં જોઈએ આગળ, તો ગંભીર સંસર્ગજન્ય રોગ જે રોગ પ્રતિકારક તંત્રની અસફળતા દર્શાવે છે કે કોઈ રોગ છે એ ગંભીર સંસર્ગજન્ય રોગ થયો હોય તો એ
આપણા શરીરની જે રોગ પ્રતિકારક તંત્ર છે એની છે એ અસફળતા દર્શાવે છે. મતલબ કે જ્યારે કોઈ રોગના કારકો શરીરમાં દાખલ થયા છે ત્યારે રોગ પ્રતિકારક તંત્ર છે એ એનું કાર્ય સરળતાથી કરી શક્યું નથી, જેથી એ રોગના કારકો છે એ વધારે અસરકારક થાય છે શરીરમાં, જેને કારણે રોગ પ્રતિકારક તંત્રની તે અસફળતાને દર્શાવે છે. જો આપણે પર્યાપ્ત માત્રામાં ખોરાક હોય અને પોષણ પ્રાપ્ત ન થાય તો રોગ પ્રતિકારક તંત્ર છે એ આપણા શરીરમાં આવેલા અન્ય તંત્રની જેમ સફળ થતા નથી. મતલબ કે રોગ પ્રતિકારક તંત્રને સફળ થવા માટે છે એ યોગ્ય ખોરાક અને પૂરતું પોષણ મળવું છે એ ખૂબ જ જરૂરી છે. જો રોગ પ્રતિકારક તંત્રને પૂરું પોષણ મળતું રહે તો એની ક્ષમતા છે એ વધતી જાય છે, જેને કારણે તે આપણા શરીરમાં છે એ સરળતાથી કાર્ય કરી શકે છે. એટલા માટે સંસર્ગજન્ય રોગોથી બચવા માટે યોગ્ય માત્રામાં બધાએ ખોરાકની પ્રાપ્યતા એ એક બીજી મૂળ જરૂરિયાત છે. એટલે કે બધા વ્યક્તિએ છે પૂર્ણ પોષણવાળો ખોરાક ગ્રહણ કરવો જોઈએ કે જેથી રોગ પ્રતિકારક તંત્રની છે એ ક્ષમતા વધારી શકાય અને એ સરળતાથી કોઈ રોગ જો દાખલ થયો હોય શરીરમાં તો સરળતાથી કાર્ય કરી શકે. એટલા માટે ખોરાક છે એ ખૂબ જ આવશ્યક જે શરીર માટે બની રહે છે. હવે રોગ પ્રતિકારક તંત્ર માટે હજી એક આગળ આપણે ચર્ચા કરીએ તો રસી વિશેની ચર્ચા છે એ આગલા વિભાગમાં આપણે જોવાની છે. તો આ પેરેગ્રાફથી આગળ જોઈએ આપણે કે આ સંક્રમણથી બચવાની સામાન્ય રીત છે કે વિશિષ્ટ રીતો શું છે. કે સામાન્ય રીતો તો છે પણ એની વિશિષ્ટ રીત શું છે કે રોગ સામે આપણે રક્ષણ મેળવી શકાય. તો તે રોગ પ્રતિકારક તંત્રના વિશિષ્ટ ગુણધર્મ સંબંધિત છે અને જે નિયત રોગકારકોની સાથે લડતા રહે છે અને આને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. એટલે કે વિશિષ્ટ રીત શું છે કે જે રોગકારકો સામે લડતા રહે છે અને તે કઈ રીતે લડે છે તો તેને સમજવા માટે આપણે એક ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયાસ કરીએ કે કઈ રીતે આ રોગકારકો સામે લડતા રહે છે અને રોગને છે અટકાવવા માટે કઈ રીતે મદદરૂપ થાય છે. તો આપણે શરૂઆત કરીએ તો આજના દિવસમાં તમે જુઓ તો વિશ્વમાં સ્થિરતા થતા નથી. મતલબ કે આજથી તમે થોડાક વર્ષો એટલે કે ઘણા વર્ષો પહેલાં જુઓ તમે તો શીતળા નામનો એક રોગ હતો કે જે ઘણો ભયંકર રોગ તરીકે નિવડતો અને તે રોગ થાય તો એનાથી મૃત્યુનો આંક પણ છે એ ખૂબ જ વધારે થતો હતો. તો અત્યારના સમયમાં આ શીતળાનો રોગ છે એ આપણને જોવા મળતો નથી. તો આનું શું કારણ છે તો એ આપણે જોઈએ. પરંતુ આજથી તમે 100 વર્ષ પહેલાં શીતળાના રોગથી ભયંકર વિનાશ થયો હતો એવી સ્થિતિમાં લોકો રોગીની પાસે જતા ડરતા હતા કારણ કે તેઓને ભય હતો કે તેઓને પણ શીતળા ન થઈ જાય. કે આજથી તમે 100 વર્ષ પહેલાંનો આંકડો જુઓ તો જેમાં શીતળાના રોગ છે એ ખૂબ જ ભયંકર રોગ હતો કે જેને કારણે ઘણું બધું છે એ વિનાશ થયો હતો અને ઘણા બધા લોકોનું છે મૃત્યુ પણ થયા હતા. પણ તે સમયમાં જે શીતળાના રોગીના દર્દી હતા તો તેની પાસે લોકો જતા છે એ ડરતા હતા કારણ કે એઓને એવી બીક હતી કે જો તેઓ શીતળાના રોગી પાસે ગયા તો તેઓને પણ શીતળાનો રોગ છે એ થઈ શકશે એવી સંભાવના ઉદ્ભવવાની બીક રહેતી, જેને કારણે લોકો શીતળાના રોગી પાસે જતા ડરતા હતા. પરંતુ એક એવો પણ વર્ગ હતો કે જેઓ શીતળાના રોગીથી ડરતો ન હતો અને આ વર્ગ છે એ શીતળાના રોગીઓની સેવા કરતો હતો. એટલે કે એમાં એક વર્ગ એવો પણ હતો કે જે શીતળાના રોગીથી ડરતો ન હતો, તેઓ શીતળાના રોગીની છે સેવા કરતો હતો. જેમાં એક તરફના વિભાગમાં આપણે જોયું કે શીતળાના રોગીથી લોકો ડરતા હતા, જ્યારે બીજા વિભાગમાં આપણે જોયું કે કેટલાક લોકો એવા પણ હતા જે શીતળાના રોગી છે એની પાસે જઈને એની સેવા કરતા હતા. તો આ તે વર્ગ હતો કે જેઓને વધુ ભયાનક શીતળાનો રોગ થયો હતો પરંતુ તેમ છતાં પણ તે જીવતા રહ્યા હતા. પણ તેમના શરીર પર શીતળાના બહુ જ ડાઘા હતા અને તેમ જો તેઓ એકવાર શીતળા થઈ ગયો હતો તેમને શીતળાનો રોગ પુનઃ થવાની સંભાવના હોતી નહોતી. મતલબ કે આ જે શીતળાને જે રોગીની સેવા કરતા હતા એ એવા લોકો હતા કે જેને શીતળાનો રોગ છે સૌ પ્રથમવાર થઈ ગયો હતો અને
એને નોર્મલ છીતરાના રોગને પણ ખૂબ જ ભયાનક છીતરાનો રોગ થયો હોવા છતાં પણ તે બચી ગયા હતા. તેમના શરીર પર ઘણા બધા ડાઘા પણ થયા હતા, પણ તેઓ છીતરાના રોગ એકવાર થઈ ગયો તો એને બીજી વાર થવાની કોઈ સંભાવના હોતી નહોતી. કારણ કે એને જ્યાં એકવાર છીતરાનો રોગ થયો તો એના જે રોગ પ્રતિકારક તંત્ર છે એટલું સક્ષમ બની ગયું કે જો બીજી વાર છીતરાના રોગ છે એના કારકો શરીરમાં દાખલ થાય તો એની સામે રક્ષણ રાખવા માટે કે રક્ષણ મેળવવા માટે એનું રોગ પ્રતિકારક તંત્ર છે એ પછી ટેવાઈ ગયું હતું, જેને કારણે એની બીજી વાર એ રોગ થવાની સંભાવના હતી નહીં. એટલા માટે એકવાર એક રોગ થયા પછી તે રોગીથી બચવાનું એક રીત છે. એટલે કે કોઈ વ્યક્તિને ધારો કે એકવાર રોગ થઈ ગયો તો એ રોગ એકવાર થઈ ગયા પછી રોગ પ્રતિકારક તંત્ર છે એટલું બધું સક્ષમ થઈ જાય છે કે બીજી વાર જો કોઈ એ રોગ દાખલ થાય તો એનાથી બચી શકાય છે. તો આ એક બચવાની રીત છે રોગ સામેથી, કે રોગી કેવી રીતના બચવું આપણે. તો એના માટે એકવાર રોગ દાખલ થાય શરીરમાં તો બીજી વાર ન થાય એવી સંભાવના, એટલે કે બીજી વાર થવાની સંભાવના છે ખૂબ જ ઘટી જાય છે. તો આ એક રોગથી બચવા માટેનું એક કારણ છે. હવે આગળ વિચારીએ તો આવું એટલા માટે થાય છે કે જ્યારે રોગકારક જીવાણુ રોગ પ્રતિકારક તંત્ર પર પહેલી વાર આક્રમણ કરે છે ત્યારે રોગ એ પ્રતિકારક તંત્ર છે એ રોગકારકના જીવાણા સામે પ્રતિક્રિયા કરે છે અને એક વિશિષ્ટ રૂપમાં યાદ કરી લે છે, અને ફરીથી જ્યારે તે રોગકારક જીવાણુ તેમના જેવા જ રોગકારક જીવાણુ સંપર્કમાં આવે તો રોગ પ્રતિકારક તંત્ર પૂરી તાકાતથી તેઓનો નાશ કરી નાખે છે. અને આનાથી પહેલાં જ સંક્રમણ સાપેક્ષે બીજું સંક્રમણ ઝડપથી નાશ થાય છે, અને આ જ રોગ પ્રતિકારક તંત્રનો નિયમનો પાયો છે. એટલે કે આ રોગ પ્રતિકારક તંત્રનું કાર્ય શું છે, તો જ્યારે પ્રથમવાર કોઈ રોગ છે એ શરીરમાં દાખલ થાય તો ત્યારે તેની સામે લડત આપે છે, પણ લડતમાં જો નિષ્ફળ જાય તો પણ એ રોગકારકો છે એને તે જાણી લે છે, એની ક્ષમતાને તે જાણી લે છે. જ્યારે તે રોગકારકો જો બીજી વાર શરીરમાં દાખલ થાય તો ત્યારે તેની સામે પૂરી લડત આપે છે અને એ રોગકારકોનો તે નાશ કરી નાખે છે, અને આ જ રોગ પ્રતિકારક તંત્રનો નિયમ અપાયો છે. મતલબ કે આ જ રીતે રોગ પ્રતિકારક તંત્ર છે એ કોઈ પણ શરીરમાં કાર્ય કરે છે. હવે આપણે કહી શકીએ છીએ કે રસીકરણનો સામાન્ય નિયમ પણ એ જ છે કે શરીરમાં રોગ પ્રતિકારક તંત્રને છેતરીને ચોક્કસ ચેપી સજીવોને દાખલ કરવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ રોગની રસી મૂકવામાં આવે છે તે રસીમાં જે રોગની રસી હોય એ જ રોગના કારકો એમાં હોય છે, પણ એટલા બધા એ સક્ષમ હોતા નથી. તો એ આપણા રોગ પ્રતિકારક તંત્રને છેતરીને એ આપણા શરીરમાં દાખલ કરવામાં આવે. હવે શરીરમાં જ્યારે આ દાખલ થાય ત્યારે રોગકારક છે એ જીવાણુની નકલ કરે છે, મતલબ કે એની નકલ કરી નાખે છે અને એ જોઈ લે છે કે કેવા પ્રકારના જીવાણુ છે જેને રસી દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે, અને તેઓ વાસ્તવમાં રોગ કરતા નથી પણ ભવિષ્યમાં થનારા રોગની સામે તે રક્ષણ પૂરું પાડે છે અથવા રક્ષણ આપે છે. કે ધારો કે કોઈ એક રોગ છે, છીતરાનો રોગ છે, તો એની રસી જ્યારે આપવામાં આવે તો રસીમાં છીતરાના રોગના જ છે એ કારક હોય છે, પણ એ કારકો એટલા બધા સક્ષમ હોતા નથી જેથી બીજી વાર કોઈ શરીરમાં રોગ દાખલ થાય એ છીતરાનો, તે રોગકારકો છે તેની સામે સરળતાથી લડત આપી શકે છે અને એ રોગને છે સરળતાથી નાશ કરી શકે છે. આગળ આપણે વાત કરીએ તો આ પેરેગ્રાફથી આગળ જોઈએ આપણે કે આજકાલ એવી ઘણી બધી રસીઓ ઉપલબ્ધ છે કે જે ઘણા બધા રોગોને અટકાવી શકે છે, જેમ કે જે સંસર્ગજન્યને રોગોને અટકાવવા માટે ઉપયોગમાં લેવાય છે અને ચોક્કસ રોગની સામે સંરક્ષણ પ્રદાન કરે, એટલે કે રક્ષણ પૂરું પાડે છે શરીરને, જેમ કે ધનુની રસી છે, પછી ડિપ્થેરિયા છે, સૂકી ખાંસી છે, ઓરીની રસી છે, પોલિયો છે વગેરેની રસીઓ ઉપલબ્ધ છે, અને તે સંસર્ગજન્ય રોગોથી રક્ષણ આપવા માટે સરકાર બાળક માટે રસીકરણનો કાર્યક્રમ કરે છે. એટલે કે આ બધી રસીઓ એવી છે કે જે શરીરમાં નાનપણની ઉંમરે જે બાળકમાં દાખલ કરવામાં આવે છે, જેને કારણે આવા પ્રકારના કોઈ રોગોથી છે એ બાળક પીડાય નહીં, એટલા માટે આવી બધી રસીઓનો છે એ વધારે પડતો ઉપયોગ છે એ બાળ અવસ્થામાં બાળકને આપવામાં કરવામાં આવે છે. આવા કાર્યક્રમ ત્યારે જ સફળ થાય કે જ્યારે એવી સ્વાસ્થ્ય સુવિધાઓ બધા જ બાળકોને મળે. શું તમે આનું કારણ વિચારી શકો છો આવું કેમ થાય છે? કે
આ સુવિધાઓ છે બધા બાળકને જ્યારે મળે ત્યારે જ આનું છે એ આપણે કહી શકીએ સ્વાસ્થ્ય પર અસર કરી શકે, બરાબર, સ્વાસ્થ્ય પર છે એ સારી અસર પહોંચાડી શકે. જો આ રસીકરણના કાર્યક્રમ છે એ બધા આર્થિક સુવિધાને લઈને પૂરું પાડવામાં આવતું હોય, મતલબ કે પૈસા દઈને પૂરું પાડવામાં આવતું હોય, તો આ કાર્યક્રમ સફળ થઈ શકે. અને એટલા માટે આવી બધી રસી છે એ ગવર્મેન્ટ તરફથી જ પૂરી પાડવામાં આવે છે, જેથી આની છે એ સરળતાથી આ કાર્યક્રમને આગળ વધારી શકાય છે. આગળ વાત કરીએ, પાઠનો છેલ્લો પેરેગ્રાફ છે એ જોઈએ આપણે હવે, કે હિપેટાઇટિસના કેટલાક વાયરસ કે જેનાથી કમળો થાય છે, કે આ પૂછાઈ શકે કે હિપેટાઇટિસ છે કયા રોગનો કારક છે, અથવા કમળો છે એ કયા રોગને લગે કયા વાયરસને કારણે થાય છે, તેમાં આવશે હિપેટાઇટિસ. તેઓ છે એ પાણી દ્વારા ફેલાય છે, એટલે કે કમળાનો જે રોગના કારકો છે વાયરસ છે એ પાણી દ્વારા ફેલાય છે, જેમાં હિપેટાઇટિસ એ માટે રસીકરણ થઈ શકે છે. પરંતુ દેશના મોટાભાગના પ્રદેશોમાં જ્યારે બાળકની ઉંમર 5 વર્ષની થઈ જાય છે ત્યારે તે હિપેટાઇટિસ એ દ્વારા પ્રતિકારિત થઈ ગયેલો હોય છે. આનું કારણ એ છે કે તેઓ પાણી દ્વારા વાયરસની અસરમાં આવી ગયા હોય છે, અને આવી પરિસ્થિતિમાં શું તમે રસી મુકાવશો, તો આપણે કહીશું ના. કારણ કે જે એવા પછાત એરિયામાં રહેતા લોકો છે કે જેને પાણી છે એ શુદ્ધ મળતું ના હોય, તો એ જ્યારે 5 વર્ષની ઉંમરે થયું હોય બાળક ત્યાં સુધીમાં એને હિપેટાઇટિસના વાયરસ છે લાગુ પડી જ ગયા હોય છે, જેથી એનું શરીર છે એટલું બધું સક્ષમ થઈ ગયું હોય છે કે બીજી વાર જો કમળાના કારકો શરીરમાં દાખલ થાય તો એની સામે એનું શરીર છે એ લડત આપી શકે છે. તો આવી પરિસ્થિતિમાં રસી ન મુકાવે તો પણ છે એ ચાલી શકે એવી પરિસ્થિતિ ઉદ્ભવ થાય છે. કારણ કે જો કોઈ વ્યક્તિને એકવાર રોગ લાગુ પડી છે તો એનું શરીર છે એ રોગ સામે લડત આપવા માટે છે એ તૈયાર બની જાય છે, જેને કારણે એના શરીરમાં છે એ રોગ બીજી વાર લાગુ પડતો નથી, અને જો પડે લાગુ પડે તો પણ તેનું સરળતાથી છે એ નિદાન થઈ શકે છે અને થોડાક દિવસોમાં તે સ્વસ્થ પણ થઈ શકે છે. તો આ બધાય છે જે આપણે જોયું કે રોગપ્રતિકારક તંત્ર અને રોગ થવા પાછળના કારણો છે એ આપણે જોયું, અને રસીકરણ વિશે પણ આમાં આપણે અભ્યાસ કરેલો છે. અહીંયા કણે પાઠ 13 છે એ આપણો પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એક નવો પાઠ છે એ શરૂ કરીશું. અસ્તુ.